હેલો ફ્રેન્ડ્સ, જયમીન સર્વકતસા એક ચેનલમાં તમારું સ્વાગત છે. હવે સ્ટુડન્ટ્સ તરફથી છેલ્લા 2 દિવસથી મને ઘણા બધા ક્વેશ્ચન્સ પડી રહ્યા છે કે સર, એક તો અમારે એક્ઝામનું સેન્ટર કયું હશે, લોકેશન કયું છે, એનું ફૂલ કન્ફ્યુઝન છે. અને બીજો જે ક્વેશ્ચન છે કે ઘણા સ્ટુડન્ટ્સને એવા ડાઉટ છે કે સર, અમને જે હોલ ટિકિટની અંદર ડેટ બતાવી છે, જે તે પેપરની ડેટ, એક્ઝામ પેપરની, એ અને જે ટાઈમ ટેબલ જીટીયુનું છે વેબસાઇટ પર, તે બંનેની અંદર ડેટ અલગ છે, તો અમારે ફાઇનલ ડેટ કઈ કન્સિડર કરવાની? તો કે કોઈ ડેટ અલગ નથી, એવો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવ્યો જ નથી. તમારી જે હોલ ટિકિટ પર ડેટ છે એ જ ફાઇનલ છે. અને રહી વાત કે જે વેબસાઇટ પર બતાવે છે, તો તમારે ત્યાં વિન્ટર 2020 નહીં, પરંતુ સમર 2021, બરાબર, સમર 2021 વાળો ઓપ્શન ત્યાં છે જ. તો એ સમર 2021નો ઓપ્શન ક્લિક કરવાનો રહેશે. એની અંદર તમારે તમારું ડિગ્રી કે ડિપ્લોમાવાળો ઓપ્શન સિલેક્ટ કરીને તમારું ફૂલ ટાઈમ ટેબલ તમે ત્યાંથી જોઈ શકશો. અને એ ટાઈમ ટેબલ અને તમને જે હોલ ટિકિટમાં બતાવ્યું છે જે શિડ્યુલ, એ બંને સેમ મેચ થાય છે, બરાબર. તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, બંને સેમ ડેટ છે. સો તમને એવું કોઈ પણ કન્ફ્યુઝન હોય, હોલ ટિકિટવાળી ડેટ ફાઇનલ કન્સિડર કરી દેજો, કોઈ પ્રોબ્લેમ આવે નહીં, ઓકે. અને રહી વાત લોકેશનની, કે તમારું જે એક્ઝામ છે એ તમારે કયા સેન્ટર પરથી આપવાની. કારણ કે જે સ્ટુડન્ટ્સને હોલ ટિકિટ આવી ગઈ છે એમને તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે જ નહીં, કારણ કે એમાં એક્ઝામનું સેન્ટર લખેલું જ છે. પરંતુ જે સ્ટુડન્ટ્સને હજુ હોલ ટિકિટ આવી નથી, તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક મૂકી દઉં છું એક PDFની, તો એની અંદર તમે ખાસ જોઈ લેજો. એ જેની અંદર 2 પોર્શન આપેલા છે, જેમાં સૌથી પહેલું ફર્સ્ટ પેજની જો વાત કરો, તો એની અંદર આ PDF કે જેની અંદર એક્ઝામ લોકેશનની વાત થઈ છે, તો કે એ કયા કયા કોર્સના સ્ટુડન્ટ, કે ડિગ્રી છે, ડિપ્લોમા છે, BFarm, MFarm, તો એવા અલગ અલગ કોર્સીસના નામ લખેલા છે. અને એમાંય પર્ટિક્યુલર આ કોર્સીસની અંદર કયા સેમિસ્ટરના સ્ટુડન્ટ્સ ત્યાં લાગુ પડશે લિસ્ટ, એ પણ લખેલું છે. અને એની નીચે તમે ધ્યાનથી જોશો તો કે 2 કોલમ આપેલા છે, જેમાં ફર્સ્ટ કોલમમાં જે લિસ્ટ લખેલું છે કોલેજ લિસ્ટ, તો કે એ લિસ્ટ છે કે આ કયા કોલેજના સ્ટુડન્ટ છે. માનો કે તમે પર્ટિક્યુલર જે પણ કોલેજની અંદર અત્યારે સ્ટડી કરતા હોય, તો એ તમારું કોલેજનું નામ લખેલું છે. અને એની બરાબર રાઈટ સાઈડ પર, સામી સાઈડ પર જે લિસ્ટ લખેલું છે કોલેજનું, તો કે એ એક્ઝામ લોકેશનનું લિસ્ટ છે કે જ્યાં તમારે આપવા જવાનું છે. આઈ થિંક મેજોરિટી સ્ટુડન્ટ્સને તો એમની પોતાની કોલેજ જે છે એ જ એક્ઝામ લોકેશન તરીકે આવી છે, પણ કેટલીક કોલેજીસ એવી પણ છે કે જે ભણતા હોય પારુલમાં કે પછી બટલરમાં, SVIT જેવી અલગ અલગ કોલેજીસની અંદર, પરંતુ એમનું એક્ઝામનું લોકેશન એ બીજી ડિફરન્ટ જ કોલેજ તરીકે આવી છે. એ લિસ્ટ તમને નીચે PDF ફોર્મમાં, લિંક ફોર્મમાં મળી જ જશે. મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધું છે, અથવા એ તમને કદાચ ત્યાંથી જો ઓપન ના થાય તો તમે ટેલિગ્રામ ચેનલ પરથી પણ ચેક કરી શકશો, ત્યાં પણ અવેલેબલ છે જ. અને છતાં જો કંઈ કન્ફ્યુઝન હોય નીચે કોમેન્ટ બોક્સમાં શ્યોર મેસેજ મૂકી દેજો. ડન, થેન્ક યુ.